ईमान आ गई। पहला तो तुमका नहीं है, बीजा तो तुमका नहीं है, और बीजा तो तुमका पची जाने की ईंधन बहुत पड़ी गई। એટલે કે પુસ્તકમાં તો સળંગ ચાલ્યું પણ સમયગાળો વચમાં અટવાઈ ગયો અથવા રોકાઈ ગયો એ બતાવે છે કે આપણી જે 14મી કલમ છે એ સમયગાળો અને જે 1-13 કલમો આપણે શીખી ગયા એ સમયગાળા વચ્ચે ઘણો બધો સમય પસાર થઈ ગયો। કારણ કે પેલું જે સુવાર્તા પ્રચારનું નામ હતું એ પૂરું ના થાય ત્યાં સુધી 14મી કલમ પછીનું કામ શરૂ થાય ના પહોંચે ત્યાં સુધી 14મા અધ્યાયની 14મી કલમની વાત આવી શકે જ નહીં। એ સમજવા જેવું છે કેમ ના આવી શકે એ આવી શકીશું। પેલું સુવાતા બધા બધા શીખી ગયા છે આપણે એટલે એને જવાબ એ અત્યારે ચાલી રહ્યું છે પણ હવે ઈસુ આવે અને આ સમયે સુવાતા બચ્ચા ચાલે છે એ બેની વચ્ચે કેટલો સમય જશે તે આપણે જાણતા નથી। કદાચ વર્ષો પણ નીકળી જાય ને યુગ પણ નીકળી જાય એટલે એની ગણતરી આપણે કરવાની નહીં પણ આપણે આટલું સમજવાનું કે 13મી કલમ સુધી જે શિક્ષણ મળ્યું તે 14મા અધ્યાયની 14મી કલમથી બદલાઈ જાય છે। ત્યાં આ પ્રમાણે લખ્યું છે જો ચોખ્ખું લખ્યું છે અંદર કાપણી અને બે પ્રકારના પાક એવું હેડિંગ અંદર લખ્યું છે કાપણીનો સમય અને બે પ્રકારના અનાજ બે પ્રકારના પાક એવું લખ્યું છે। હવે મારી સમજ પ્રમાણે કાપણી એટલે ન્યાયનું આગમન પ્રભુ ન્યાય કરવા દેશે ત્યાં સુધી કાપણી ના આવે। હું તમને પ્રભુની વાત સમજાવું ઈસુએ કાપણીની વાત એ જીવતા ત્યારે કરી અને એમણે કહ્યું છે જુઓ ફસલ પાકી ગઈ છે પણ મજૂરો નથી મળતા। એનો અર્થ એ થયો કે ઈસુના સમયમાં પણ ઘણા બધા કારણ પામવા માટે ચાલતા હતા પણ એમને ઈસુ વિશે કહેતા કોઈ હતું નહીં દેવ વિશે કહેતા કોઈ મળ્યું નહીં। આજે અત્યારે આ જ ચાલી રહ્યું છે આજે તમે ગભરાઈને ઘરમાં બેસી લો છો કે આપણે દેવરમાં કે મંદિરમાં બેસી રહીએ છીએ કે જોખમ થશે મુશ્કેલી આવશે સતાવશે પણ પ્રભુ જાણે છે કે ફસલ પાકેલી હશે એને આપણે પ્રભુની વાત કેવી જ પડશે પણ સુવાર્તા પ્રચાર કરનારા મજૂરો થોડા છે એમ પ્રભુ કહે છે। તમે કલ્પના કરો આપણી મંડળીના 1000 માણસો હોય એમાં 10 પણ નથી નીકળતા કે એકબીજાની સુવાર્તા કહેવા જાય। આપણે બધું જાણીએ સમજીએ છે કારણ શું છે તે ઈસુએ શું કર્યું તે આવવાના છે તે શું કરવાના છે તે બધું આપણે જાણીએ છીએ પણ જે નથી જાણતા એને કહેવા માટે આપણે નીકળતા નથી। એનો અર્થ એ થયો તારણ પામેલા લોકોને પ્રભુ ફસલ કહે છે ફસલ જે તારણ પામવાના છે તે જે પ્રભુનો સ્વીકાર કરવાના છે ફસલ આ ઘરમાં જેને પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કર્યો છે એના માટે 13 કલમો પૂરી થઈ ગઈ। હવે 14ની રાહ જોવાની હું 14ની રાહ જોઈને બેઠો છું તમારે 14 કલમ પછીના શિક્ષણની રાહ જોવાની કેમ કે માનો પ્રભુ આવે અને મને એના ફસલના પાક તરીકે ઉપર લઈ જાય આ મારે રાહ જોવાની એટલે આપણે જવું જોઈએ પ્રભુ પહેલા આવો કારણ કે હું તૈયાર છું પણ તો પછી બાઇબલમાં 14મી કલમથી 2 પાક કેમ ગયા એ અગત્યનું છે 2 પાક કેમ પાક એટલે પાક અને આ સમજવા જેવું છે
જો હું તમારી આ કહું ને તો હું ખોટો, પણ જો ઈસુ કહે તો એ સાચા. કારણ કે ઈસુને શિષ્યોએ કહ્યું કે એ ખેતરમાં સામાન્ય એ ખેતરમાં અનાજ થયેલું હતું. ઈસુએ શિષ્યોને કહ્યું ખેતર થયેલું હતું અને એનો કોઈ કડવા દાણા વાગી ગયું અને ત્યારે માલિકને ખબર પડી. નોકરોએ કહ્યું કે આપણે ખેતરમાં જે અનાજ વાગ્યું હતું એની સાથે સાથે જંગલી છોડ ઉગ્યા છે, અળવ છોડ ઉગ્યા છે, બિન ઉપયોગી છોડ ઉગ્યા છે, અમે એને કાઢી નાખીએ. ત્યારે માલિકે કહ્યું ભલે ખરાબ રહ્યા, ભલે જંગલી રહ્યા, ભલે દળતા હોય, ભલે પાક ના આપે, ભલે ખરાબ હોય, તોય રહેવા દો. ઈસુ એવું શીખવાડે છે, એ કડવા દાણાને હમણાં કાઢવાના નહીં. પછી ઈસુ શું કહે છે, જ્યારે પાક પાકી જશે, જ્યારે પછી જે સારા છે એને લણીને મારા ભંડારમાં ભરો. જો હું આ બોલી ગયો, એ બાઇબલમાં ઈસુએ આપેલું દ્રષ્ટાંત હતું, હું દ્રષ્ટાંત બોલી ગયો. હવે દ્રષ્ટાંત જ્યારે હોય ને ત્યારે પેલા ખીણની વાત નહીં કરવાની, ખેતરવાળા એમાં કશું જ નહીં, એમાં પાકેલા અનાજની વાત નહીં. જ્યારે દ્રષ્ટાંત કે ત્યારે એ મંડળીને લાગુ પડે, લોકોને લાગુ પડે, વિશ્વાસીઓને લાગુ પડે. આ હંમેશા યાદ રાખવાનું. તો મંડળીમાં, પ્રભુની મંડળીમાં, પ્રભુના ખેતરમાં કેટલાક એવા માણસો આજે હશે કે જે કડવા દાણા જશે અને મંડળી સાથે ઉછળતા હશે, મંડળી સાથે જ વિકાસ પામતા હશે અને ખબર પણ નહીં પડે કે આ પ્રભુનો પાક છે કે આ શેતાનનો, ખબર નહીં પડે, બિલકુલ સરખું. પણ જ્યારે એને ફળ આવશે, એટલે જે પ્રભુના કૃપા છે એને આત્મિક ફળ આવશે અને જે પ્રભુના રૂપમાં નથી પણ જગતના છે એને જગતના ફળ આવશે. જગતના ફળવાળા લોકો, આત્માના ફળવાળા લોકો એક સાથે મંડળીમાં અસ્તિત્વ ધરાવતા હશે. આપણે યાદ રાખવાનું, મંડળીમાં બધા જ સંત ના હોય, એમાં શેતાન હોય. હું એમ નથી કહેતો કે તમે શેતાન છો, હું એમ નથી કહેતો કે કોઈ વ્યક્તિ શેતાન છે. પણ જો પ્રભુના બાર શિષ્યોમાં પણ એક શેતાન નીકળ્યો તો પછી આપણી મંડળીમાં કેમ ના હોય? એ ક્યારે ખબર પડશે? જ્યારે એનો પાક, ફસલ પાકશે અને પ્રભુ આવશે ત્યારે પ્રભુ કડવા દાણાને પહેલા લઈ જશે, તમારી નાખશે, સારા દાણાને પ્રભુ પોતાની કંકારમાં લઈ જશે. એવું ઈસુએ શીખવ્યું અને આપણું જે આજનું શિક્ષણ છે એટલે બે પાક ઉભું કર્યું છે, બે પાક. અને મને લાગે છે કે આજે તમે ધ્યાનથી સાંભળજો, આવું જે બોલી ગયો એ તો તમારી પૂર્વ ભૂમિકા હતી જેથી તમે એને સમજી શકો, એટલા માટે બોલી ગયો. નહીં તો નહીં સમજાય. તો હવે ચૌદમી કલમથી વાંચીએ. પછી મેં જોયું કે જુઓ કેટલો હતો, એના માતા પર સોનાનો મુગટ હતો, એના હાથમાં ચાર વાળું ચાદરો હતો. પછી મેં જોયું તો શું દેખાય છે? પછી મેં જોયું તો સફેદ વાદળ જોવાનું મળે છે. સમજો બરાબર, સફેદ વાદળ. અને સફેદ વાદળમાં માનવ પુત્રના જેવું કોઈક દેખાયું અને એના માથા ઉપર મુંગટ હતો. તો બરોબર, ત્રણે ત્રણ યાદ રાખો.
સફેદ વાદળ માનવ પુત્ર અને માથા પર મુગટ આ ત્રણ ના સમજો તો ઈશ્વરના ન્યાયની કદી તમને જે મને સમજ ના પડે સાંભળો હવે ન્યાયકાળ શરૂ થાય ત્યારનું આ ચિત્ર છે અને એમાં સ્પષ્ટ લખ્યું છે કે મેં સફેદ વાદળ જોયું હવે સામે આવ્યા
પણ સામયો કરવા આવે છે ઉપરથી બલરાજા વેલકમ કરે છે કન્યા લેવા આવે છે અને એના પર ઘોડામાં હું સામેલ છું અને આ મારો વિશ્વાસ છે અને દરેક વિશ્વાસીનો વિશ્વાસ હોવો જોઈએ જો એના પાપ માફ થયા હોય તો હજુ હૃદયનો પાપ ભરી રાખ્યું હોય ને ઈશ્વર પાસે માફી ના માંગી હોય તો તમે જાણો બાકી જેટલાએ પાપની માફી માંગી એટલાને એણે પાપ માફ કરવા માટે વિશ્વાસો અને ન્યાય કરવામાં આવેલ છે એ વિશ્વાસો અને ન્યાય છે પાપ માફ કરવા માટે અને એટલા માટે આ મેં તમને વાદળની વાત કરી બરાબર ચાલો વાત સમજ પડી બધાને એ દૂતોની સેના છે પવિત્ર લોકોની ફોજ છે એ સફેદ વાદળના ઉપમામાં દેખાય છે હવે એની વચમાં પવિત્ર લોકોની વચમાં એક માનવ પુત્ર દેખાયો માનવ પુત્ર અને માનવ પુત્ર એ ઈસુનો ઉપનામ છે ઈસુને ઓળખવા માટેનું ઉપનામ ઈશ્વરે પોતે કહ્યું છે પિતા જઈએ આપણે ક્યાં કહ્યું છે હું તમને કહી દઉં ભલે સમય જાય ઈસુ એક ગર્ભ જમતો અને પછી ત્યાં એ જમતી વગેરે એ બધી ભીડ હતી કે ઘરમાં કોઈ આવી શકે ને દરવાજો બંધ થઈ જાય થઈ ગયા અને એક પક્ષ જાતિને લઈને લોકો આવ્યા આ ઈશુની સ્પર્ધેની વાત છે પણ કોઈ જવા જ ના દે ધર્મ બેસવા ના દે ભાઈ છાપરા પર ચડ્યા નળિયા ઉકેલ્યા નળિયા તો નહીં પણ પથરા ઉકેલ્યા એવું બધું વધારે છે કેમ આ બધું વિચારવા જેવું છે નળિયા ઉકેલે ને તો વચ્ચે વાંસ હોય પેલા વળિયો હોય વળિયો પછી વળિયો કાપવી પડે પણ શિમલામાં મનાલીમાં અને કાશ્મીરમાં તમે મુસાફરી કરો ને ત્યારે તમને કેટલાક ગજ એવા જોવાના મળશે કે જે નળિયાની જગ્યાએ પાતળા પથ્થર ગોઠવેલા હોય આપણા પાતળા પથ્થરો નળિયાની માફક જ ગોઠવેલા હોય પણ પથરા હવે એ એટલા મોટા પથ્થર હોય કે એની મળીઓ એ નજીક ના હોય મોટી મોટી પડી પડી હોય ઈસુ તો પોતાને માનવ પુત્ર તરીકે ઓળખાવતા હોય
કીમતી પવિત્ર સોનાનો રાજ મુગટ છે. હવે તમારે જો બરાબર જ્યારે ઈસુ પુનરાગમન થશે ને ત્યારે એ ફલવાનના રૂપમાં નહીં આવે. સમજી લેજો બરાબર. અત્યાર સુધી હલવાનના રૂપમાં છે, અત્યારે એ સ્વર્ગમાં હલવાનના રૂપમાં છે, એટલે કે ઉદ્ધારકના રૂપમાં, બચાવનારના રૂપમાં, તારનારના રૂપમાં. પણ જ્યારે આવશે ચૌદમી કલમ પ્રમાણે ત્યારે હલવાન નહીં હોય, ત્યારે રાજા હશે. કારણ કે મુકટ કરેલો છે અને રાજા આવે ત્યારે કોઈ ઉપાય નહીં. પછી તો તમારા માટે તમારા કરેલા કામનું ફળ મળે, કાં તો સ્વર્ગ કાં તો નર. ઉદ્ધાર પામેલા લોકો તો ઉપર પહેલા પહોંચી ગયા. હવે જેને દેવા આવે છે એનો ન્યાય પ્રભુ કરવાના છે. એટલે હું તમને કહું છું કે ઘણો સમય હજુ બાકી છે પુનરાગમનનો. આજે અપવામાં આવ્યું છે એ આપણે નહીં કરી શકીએ, ઘણા વર્ષો નીકળી જશે. કારણ કે હજુ પણ આપણે ફસલ કાપનારા મજૂરો બન્યા નથી, બનવાની જરૂર છે. ઈસુએ નિર્માણ કરેલા તારણ પામનારા બધા લોકો બચી જશે ત્યારે ઈસુ આવશે. એ બાકી નહીં રહેવા દે. એમના ખેતરે ઓળખ્યા છે. એટલે હવે ઈસુ છે ખાતરી દેવી. એ ઈસુ દેખાય છે રાજા તરીકે આવે છે અને પોતે માનવ પુત્ર છે. અચ્છા હવે મજાની વાત છે. હવે પૃથ્વી પર જ્યારે ઈસુ હતા ત્યારે કદીએ ડાક્ટરનું વાપર્યું નથી. એમણે એમના હાથમાં દાખલો લઈને ઉપદેશ કદીએ કર્યો નથી. તમે જોજો કોઈ પણ જગ્યાએ અહીં ઈસુના હાથમાં દાબળું છે અને ધારવાનું. દાબળું ધારવાનું ફસલ કાપવા માટે વપરાય. એ અહીં લોકો જાણતા હતા કે જ્યારે ફસલ પાકી જાય ત્યારે એને કાપવા માટે દાબળું વાપરતા અને તે ધારવાનું હોય જળ કપાય. હવે મારા પ્રભુ એના લોકોને દેવા માટે આવે છે અને એના લોકોને એ લઈ જશે કાપીને વખાર કરી દેશે. એટલે ઈસુ બે પાક છે, સમજો. પહેલો પાક પહેલામાં ઈસુ આવે છે, એના હાથમાં દાખલું છે. પણ નથી કેમ સમજાતું? કારણ કે જ્યારે બીજા યુગની વાત આવે છે ત્યારે આપણને ગડબડ ગોટાળા થઈ જાય છે. પણ પહેલામાં તો ચોખ્ખું લખ્યું છે કે એ માનવ પુત્ર છે, એના હાથમાં દાતણું છે અને ન્યાય કરવા આવ્યો છે અને એના લોકોને કાપીને લઈ જશે. ઘાસમાં નહીં, ઉપર લઈ જશે. વખાર ખબર છે, ઘઉં વખાર ખબર છે એમ બાઇબલ કહે છે. એટલે આખી સમજ પડી આપણું છે કે કહું છું. અચ્છા હવે આ પછી મંદિરમાંથી બીજા એક વ્યક્તિએ બહાર આવીને માથા પર બેઠેલા પુરુષને ઘૂંટે સાથે હાથ મારી ઉદાવતા લગાડી કાપ. તે કાપણીની મોસમ આવી છે કારણ કે પૃથ્વીની ફસલ ઉદ્યોગ પૂરી પાડી છે. બીજા દૂતને સામે બીજા દૂતને કહેવામાં આવ્યું. પહેલો તો તે શું છે, બીજા દૂતને કહેવામાં આવ્યું તારું દાદાનું વાપર અને લોકો પાકી ગયા છે, હવે તું પહેલું કાપ. ઈસુની વાત યાદ કરો તો સમજાશે. ઈસુની વાત ફસલ પાકે છે, માલિક આવે છે, પણ પહેલું દાદરનું બીજાનું છે, પહેલાનું નહીં. પહેલો માણસ પહેલું દાદરનું વાપરતો નથી, પણ બીજા દૂધને પહેલું દાદરનું વાપરવાનું કહે છે. જોયું ઈશ્વર શું કહ્યું? પહેલા
તમે અગરા અગરું કેમ નથી સમજી છે કારણ તો આપણે એક જ લાગણી બધા નાખીએ છીએ એટલે આપણે જો ઈસુને તાજા દવાનું માનીએ બરાબર તો નહીં સમજાય નહીં કેમ સમજાય આગળ લખ્યું છે જો વાંચો ત્યારે બાજરા પર બેઠેલા પુરુષે પૃથ્વી પર પોતાનો દાદરો નાખી નાખ્યું એટલે પૃથ્વી પરના પાકની કાપણી કરવાનું બીજા રીતે આકાશમાંથી દાદરો નાખ્યું અને પછી પાકને કાપી દેવામાં આવ્યો સમજો હજુ ઈસુ નથી કરતા કશું એટલે દૂધને કહ્યું કે તું પહેલું કર તું પહેલું દાદરો નાખ એટલે પહેલી કાપણી અને બધી દ્રાક્ષાને કાપીને
પ્રભુના કોપમાં પ્રભુની શિક્ષામાં હવે સવાલ એ આવ્યો ફસલ અને દ્રાક્ષા એ બે શબ્દ અલગ અલગ કેમ આપ્યા શું દ્રાક્ષાને ફસલ ના કહેવાય તો પણ બાઇબલમાં પહેલી ફસલ શબ્દ વાપર્યો અને પછી દ્રાક્ષા શબ્દ વાપર્યો યાદ રાખી બરોબર સાંભળો ફસલ એ જનરલ કોમ્યુનિટી માટે છે બધા માટે આપણે જે બચી ગયા તે ફસલમાંથી બચ્યા છે જગતના જગતના લોકો પ્રત્યેથી પ્રભુએ આપણને બચાવીને એમના બનાવ્યા છે પણ રાષ્ટ્રની વાત જ્યારે આવે ને ત્યારે એ પર્સનલી યહૂદીઓને લાગુ પડે એમાં હું ના તમે કહેશો કામ કેમ કેમ યહૂદીઓને લાગુ પડે કારણ કે નવા કરારમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે સ્પેશિયલ યહૂદીઓને આગળ કહ્યું એટલે હું દ્રાક્ષ વેલો અને તમે મારી ડાળી એટલે હું યહૂદી અને તમે યહૂદી મારું લોહી અને તમારું લોહી એક જ જુદું નહીં ભલે ભલે હું દેવ છું પણ લોહીમાં તો હું ને તું એક જ એટલે હું વેલો અને તમે દાળીઓ હવે તમારે મારી સાથે જોડાઈને કામ કરવાનું જોઈન્ટ થઈને કામ કરવાનું મારી સાથે અને જો તમે મારી સાથે જોડાવ નહીં તો તમને ખ્રિસ્તી મંડળી તો ઈસુના મરણ પછી શરૂ થઈ ના બરોબર સપના જેવું છે અને ઈસુ તો જીવતા જીવતા કહીને ગયા હું દ્રાક્ષ તરફ તો જવા ચાલુ તો એને આગળ હશે કોણ યહૂદી જો હોય એ જ્ઞાતના લોકો હોય ને બરોબર છે એના તો નથી હોય ને એટલે શું તો ના એટલો ચાલો તમે તમે જાતે પૂછી લેજો માણસોના સંઘમાં જોડાયો અને માણસોનો સંઘ જતો જાત્રા કરવાનો
અને કુટુંબ પણ એમની સાથે ગયું. હવે જ્યારે યાત્રા કરવા માણસો જાય ને ત્યારે વધારે કરતા દયાળુ હોય, ગુણિયા ઉપમાના નથી. એટલે ઘેર ભલે કોઈની મદદ ના કરે, એ વખતે તો મદદ કરે. એટલે કુતરા તો મજા પડી ગઈ, બધા ઉદાર થયા. એટલે જાત જાતનું બાદ ખાવાનું મળ્યું. એટલે તો રાજી થતું 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 ગયું. શું જ્યાં એટલા પડાવ જે વર્ણન કરવામાં આવ્યું છે તે બેઠું આવું છે.
યહૂદી લોકો અનોખું પુસ્તક વાંચતા હતા, આપણા બાઇબલમાં નથી, પણ એ અનોખે દેવની સાથે 300 વર્ષ સુધી ચાલ્યો અને દેવે જેને પોતાની સાથે બોલાવી લીધો, જેને કબર કે મોત મળ્યું નહીં. બાઇબલ કહે છે પૃથ્વી પર એને મળવું નથી થયું, એલિયાની માનો છીનો ગયો. બાઇબલ કે એવું કહે છે કે દેવની સાથે ચાલ્યો તો દેવી એને બોલાવી લીધું, આટલું લખેલું છે. પણ એણે જે પુસ્તક લખ્યું છે અથવા એના નામે જે પુસ્તક લખવામાં આવ્યું છે એની મૂળ ભાષામાં છે, એના અભ્યાસ એમ કે છે ત્રીજા અધ્યાયની પહેલી 3 કલમ એ જ આ છે. હવે એ કલમ મને કોઈ વ્યક્તિએ લખેલા પુસ્તકમાંથી મળી છે, હું ઘેર મૂકીને આવ્યો, મારે કાગળ ઉતારી લાંબી જોઈતી હતી અને વાંચી બતાવી જોઈતી હતી, તો આવતા મંગળવારે વાંચી બતાવીશ, બરોબર? લાંબી એટલે તમને ખબર પડે. તો હવે સામે શું હતું તે શિક્ષક તરીકે સમજાવો, કારણ કે આમાં અર્થ નથી અને એ વર્ગને રહસ્ય માણસ પણ સમજી શકે એમ નથી, પણ હું મારી રીતે જેટલું મને સમજાય છે એટલું સમજાવું. આ દ્રાક્ષાને કોને લાગુ પડે? યહૂદીઓ કઈ રહેતા હતા? ના, આખા ઇઝરાયલ નથી રહેતા યહૂદીઓ, ઇઝરાયલીઓ આખા કનાનમાં રહેતા હતા ઇઝરાયલ. પણ પછી બે ભાગ પડ્યા, ઉત્તરમાં ઇઝરાયલ અને દક્ષિણમાં યહૂદા. એ યહૂદા વાળાને યહૂદીઓ ગણવામાં આવ્યા, બધાને યહૂદીઓ નથી ગણ્યા. યહૂદા પ્રાંતમાં જે રહ્યા એને પછી યહૂદી 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 કહેવા લાગ્યા. એટલે હવે જો હું શિક્ષક તરીકે બોલું છું, આ વચન જો યહૂદીઓને લાગુ પડતું હોય તો એ લોકો યહૂદા પ્રાંતમાં રહેતા હતા એ તો આપણે જાણીએ જ છે અને એની આ વાત છે. પછી મેં ભૂગોળ સુધી ભૂગોળ કે એટલીસ્ટ યહૂદા પ્રદેશની લંબાઈ કેટલી, પહોળાઈ કેટલી, એ ઇઝરાયલ જેટલી નથી. ઉપરનું ઇઝરાયલ મોટો છે, નીચેનું યહૂદા એ ફક્ત દોઢ વંશજનો જ પ્રદેશ છે, થોડું એરિયા કેટલું થોડું યહૂદા એટલું છે. પણ એની લંબાઈ મને ભૂગોળમાં મળી, આમ લંબાઈ જાણવા કેવું છે કે અત્યારે જૂના પ્રમાણે 1200 માઇલ, પણ અત્યારે કિલોમીટરમાં કંઈક થોડું ઓછું છે, 190 કિલોમીટર જેવું છે. યહૂદાને વાત કરું છું, આખા આખા કદાચ દેશની નહીં, એ તો મોટો. યહૂદા પ્રાંતની લંબાઈ અને પહોળાઈ એ 200 કિલોમીટરથી વધારે નથી, સામાન્ય બરાબર. હવે જો મારી સમજ પ્રમાણે બોલું છું, હવે આપણા બાઇબલમાં નથી એવું પુસ્તક સંપૂર્ણ બાઇબલમાં છે, મક્કાની 1 અને મક્કાની 2 એ વાંચી જજો, મક્કાની 1 અને મક્કાની 2 વાંચી જજો મહેરબાની કરીને, આ સમજવું હોય તો. અને એ વખતે માત્ર યહૂદાએ જ ધર્મ સંરક્ષણ માટે મક્કાની નામના યહૂદાના આગેવાની નીચે સરકાર સામે બંડ કરેલું, ધર્મના રક્ષણ માટે, મંદિરના રક્ષણ માટે બંડ કરેલું, અને આખા યહૂદામાં લોહી લોહી થઈ ગયું, કારણ કે યહૂદામાં રહેલી પ્રજાએ બંડ કર્યું એટલે સરકારે એમનો વિનાશ કરવા માટે એની કતલ કરી નાખી. અને એ કતલ કરેલા લોકો ના હોય આખા યહૂદા માટે ગયા, એ મકામી મળશે તમને. એનો શું થયો? એને મારે કહેવું હોય તો શું કહેવું પડે? પ્રભુના પક્ષમાં લડવા માટે 200 કિલોમીટર સુધી લોહી વહેવડાવ્યું, પ્રવાહ નહીં, વહેતું વહેતું કર્યું એવું નહીં. હું એવું કહેવું માંગતો હતો કે આનું નદીની બાબત વહેતું વહેતું
પસલ કિલોમીટર જાય તો આના કેટલા માણસો મરે. પણ પછી ખબર પડી કે યહૂદાના મધ્યપ્રદેશમાં ધર્મ રક્ષણાર્થે યહૂદીઓએ પોતાનું લોહી લીધું, એટલે એનું ઉપમા રૂપમાં આ કલમ આવીને ઉભી રહી કે 200 માઇલ સુધી એનું લોહી જોવાનું મળ્યું. એના ત્યાં તું જોવાનું મળ્યું, 200 થી વધારે નથી લખ્યું, કારણ કે બળવો યહૂદાએ કરેલો, ઇઝરાયેલીઓએ નહીં. પેલા 10 વાગે બળવો નથી કર્યો, કારણ કે એ તો મંદિરના રક્ષણ માટેનો બળવો હતો અને મંદિર યરૂસાલેમમાં હતું અને યરૂસાલેમના રક્ષણ માટે લોકોએ જીવ આપ્યો. પણ આ સાંભળજો, પણ ધર્મનો સ્વીકાર કર્યો, ધર્મ રક્ષણ કર્યું, બરોબર, વિરગત અને મંદિરનો બચાવ કર્યો, પણ ઈશુ સ્વીકાર ના કર્યો. એટલે એકો પ્રભુએ યહૂદીઓ ઉપર આપવા દીધો. આ ઇતિહાસ અને તમારે મહેરબાની કરીને સંપૂર્ણ બાઇબલ જે રોમન કેથોલિક ભાઈઓનું છે એમાંથી મક્કાબી 1 અને મક્કાબી 2 તમે વાંચજો, એટલે હું જે કહું છું એ તમને ત્યાં જોવાનું મળશે. અને જો વધારે જાણવાનું મળે તો પછી મને કહેજો, કારણ કે મેં 2 વખત એ વાંચ્યું છે, વધારે વખત વાંચ્યું નથી. 2 વખત પણ એટલું મને મારા મગજમાં ઉતર્યું એટલું મેં તમારી આગળ કહ્યું છે. અચ્છા, ઈશું અહીં નથી લખ્યું, અહીં નથી લખ્યું, પણ એ એક બીજી જગ્યાએ આવો કર્યો છે કે 200 માઇલ સુધી લોહી વહેતું દેખાયું, પણ એની ગહરાઈ, એની ગહરાઈ ઘોડાની લગામ દેખી, ઘોડાની લગામ એવો શબ્દ વાપર્યો છે, ઘોડાની લગામને પહોંચે એટલું લોહી વેવડાવવામાં આવ્યો. કદાચ કલ્પના કરો, હું ક્યાં હું ખાતો હતો, ઘોડો મારા કરતા ઊંચો હોય આટલો હોય અને લગામ એના મોમાં, એના મોમો કઈ ના હોય, એના પગમાં થોડી હોય, એના મોમાં હવે એટલું તો કરીએ લોહી ના કહેવાય કે આખો ઘોડો એના બોજેટનો લોહી વાળો બની જાય. એ તો નદી કરી ગઈ છે લોહીની, એ શક્ય નથી. એટલે મને સમજ નહોતી પડતી કે આટલું બધું લોહી 200 માઇલ સુધી આખા યહૂદાના બધા માણસો કાપી નાખે તો એ નાખે, 125 કરોડ ભારતીયો કાપી નાખે તો એ નાખે, શક્ય નથી. કારણ કે માણસનો લોહી બહુ બહુ કિલો જ હોય બધા, તો એનો અર્થ શું મને નથી સમજ પડતી. પણ પછી આ ભૂગોળ વાંચીને ત્યારે ખબર પડી યહૂદી લોકો જે ઘોડા વાપરતા હતા એ હકીકતમાં ઘોડા નહીં, ખચ્ચર હતા. ખચ્ચર એટલે નાના ગધેડા જેવા, મોટા ગધેડા જેવા ઘોડા. એ બાઇબલમાં છે, ખચ્ચર શબ્દ વાપર્યો છે. ઈસુ જે ઘોડાનો પહેલા ને ગધેડા, એ ખચ્ચર શબ્દ વાપરેલો છે. અચ્છા, એના મોમાં સાંભળ્યું, એના મોમાં લગામ ના હોય, ઘોડાના હોય, ગધેડાના લગામ ના હોય, નહીં ખ્યાલ આવે છે બોલું છું. તો પછી બાઇબલમાં લગામ શબ્દ વાપરેલો શું? આ મધ્યનું શું સમજવા જેવું? તો પ્રભુ કહે છે કે લગામ એટલે ચામડાનો પડડો, ચામડાનો પડડો, અને એ નાની સુતરી જેટલો હોય, 1.5 સેન્ટીમીટર કે 1 સેન્ટીમીટર, આથી વધારે મોટો ના હોય, આથી દોરી જેટલો હોય પડડો, એ એના મોમાં નાખવામાં આવે. ઘોડાના મોમાં એ પડડા વાળો ચોખ્ખો હોય, લોખંડ એના મોમાં એને બાંધેલો હોય, કાંટા હોય, એને ઘોડાના મોમાં નાખવામાં આવે. એટલે લગામ શું છે? પેલા ચામડાનું
હવે એ લગા ઘોડાની લગા ગધેડા તો કહે છે ઘોડાની લગા નીચે મૂકી દો કોઈ લગામ જ કહેવાય શું છે ભાઈ આ ઘોડાની લગા હલ પેલો ઘોડો કાઢી લા ઉભો ઘોડો મામા લગા હોય ને ચાલતો હોય એ તો મેળ જ નહીં ખાય એનો મેળ નહીં ખાય મને તો નથી જ ખાતો તમને ખાય તો મને કેવું પ્રભુનું વચન મને ના પાડે છે પણ પેટી લગા નીચે પડી હોય તો શેર આટલું લાગે કોઈ એટલું લોટો વાસ્તવિક રીતે કોઈ પણ માણસને કાપે અને જો એ પથ્થરવાળી જમીન હોય તો રેલો નીકળે છે અને આખો યહુદા પથ્થરવાળો પ્રદેશ છે ત્યાં જમીન ઓછી છે અને પથરા વાળે છે તમે જોયા છો યહુદા એ સુકો ભટ પથરા એવો પ્રદેશ છે એટલે જેટલા જેટલા લોકોને માર્ગમાં આવ્યા એના ખૂનની નદીઓ વહેવા લાગી હશે પણ થોડી થોડી એટલે સત્તાગાળો આવ્યો લગામ સમય આપણે જાણતા નથી તો સમયને એક બાજુ મૂકી દો
તો આપણે પકડી લઈએ. આયા લખો. થેન્ક યુ.